पाई चार्ट દોરવો શાણાના વિદ્યાર્થીઓના એક સમૂહને જુદા જુદા પ્રકારના સ્વાદવાળા આઈસ્ક્રીમ આપવામાં આવ્યા અને ટકાવારી નીચે મુજબ છે સ્વાદ સ્વાદ પસંદગીમાં વિદ્યાર્થીઓની ટકાવારી ચોકલેટ 50% વેનીલા 25% અન્ય 25% ઉપરોક્ત માહિતીનો આપણે पाई चार्ट બનાવોઈએ વર્તુળના કેન્દ્ર પાસે ખૂણાનો

पचास छेद सौ बराबर एक छेदमा त्रो साइठनो एक मो भाग बराबर एक सौ ऐसी अंश वेनिला पचीस टका पचीस छेदमा सौ बराबर एक छेदमा चार त्रो साइठ अंशनो एक चतुर्माशम भाग बराबर नेव अंश अन्य पचीस टका पच्चीस छेद सौ બરાબર એક છેદમાં ચાર ત્રણસો સાહીઠ અંશનો એક ચતુર્થમાંશનો ભાગ બરાબર નેવું અંશ એક યોગ્ય ત્રિજ્યાવાળું વર્તુળ દોરો તેના કેન્દ્રને ઓ અને ત્રિજ્યાને ઓએ કહો બે ચોકલેટી સ્વાદવાળા વૃત્તાશનો ખૂણો એકસો એંશી અંશ છે કોણ માપકનો ઉપયોગ કરીને ખૂણો એ બી બરાબર એકસો એશી અંશ દોરો ત્રણ બાકીના વૃત્તાશ માટે પણ કોણ માપકનો ઉપયોગ કરો ઉદાહરણ એક આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિવિધ વસ્તુઓનો ખર્ચ ટકાવારીમાં અને કુટુંબની માસિક બચત દર્શાવતો પાઇચાર્ટ આપેલ છે એક કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે ખોરાકમાં મહત્તમ ખર્ચ છે બે કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે બાળકોના શિક્ષણ માટેનો ખર્ચ અર્થાત પંદર ટકા એ કુટુંબની બચત બરાબર છે ત્રણ જો કુટુંબની માસિક બચત રૂપિયા ત્રણ હજાર હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો હોય રૂપિયા ત્રણ હજાર એ પંદર ટકા દર્શાવે છે તથા રૂપિયા ત્રણ હજારના દસ ટકા બરાબર ત્રણ હજાર છેદમાં પંદર ગુણ્યા દસ બરાબર રૂપિયા બે હજાર ઉદાહરણ બે કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ રૂપિયામાં નીચે મુજબ આપેલ છે સામાન્ય બ્રેડ ત્રણસો વીસ રૂપિયા ફ્રૂટ બ્રેડ એશી રૂપિયા કેક અને પેસ્ટ્રી એકસો સાહીઠ રૂપિયા બિસ્કીટ 120 रुपया अन्य 40 रुपया કુલ 720 रुपया આ માહિતી માટે પાઈ ચાર્ટ દોરો ઉકેલ આપણે અહીં દરેક વૃતાંશ માટે તેનો કેન્દ્ર પાસેનો ખૂણો શોધીએ અહીં કુલ વેચાણ બરાબર રૂપિયા 720 છે વસ્તુ વેચાણ રૂપિયા અપૂર્ણાંક केन्द्र पासनो खूणो सामान्य ब्रेड त्रो वीस रूपया त्रो वीसद सात सौ वीस बराबर चार छदमा नौ चार छेद नौ गुणिया त्रो सा अंश बराबर एक सौ अंश बिस्किट एक सौ वीस रुपया एक सौ वीस छेदमा सात सौ वीस बराबर एक छेद गुण्या त्रो सा अंश बराबर साइठ अंश केक अने पेस्ट्रीज एक सौ साइठ रूपया एक सौ साइठ सेदमातो वीस बराबर बेदमा नौ बेदमा नौ गुण्या त्रो साइठ अंश बराबर एशी अंश फ्रूट ब्रेड एशी रूपया एशी छेदमा सात सौ वीस बराबर एक छेदमा नौ एक छेदमा नौ गुण्या त्रो साइ अंश बराबर चालीस अंश अन्य चालीस रूपया चालीस छेदमा सात सौ वीस बराबर एक छेदमा अठार एक छेदमा अठार गुण्या त्रो साइठ अंश बराबर वीस अंश तक अ संभावना વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ચોમાસાની ઋતુમાં એવું બને છે કે નિયમિત રીતે તમે રેઇનકોટ સાથે રાખો છો પણ તે દિવસોમાં વરસાદ આવતો નથી અને જે દિવસે તમે તમારો રેઇનકોટ ભૂલી જાઓ છો તે જ દિવસે ધોધમાર વરસાદ આવે છે ઘણી વખત એવું બને છે કે તમે પરીક્ષા માટે નક્કી કરાયેલા પાંચ પ્રકરણોમાંથી ચાર પ્રકરણ ખૂબ જ સારી રીતે તૈયાર કર્યા હોય છે અને પ્રશ્નપત્રમાં જુઓ તો જે પ્રકરણ ઓછું તૈયાર કર્યું હોય તેમાંથી જ સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે આ જ રીતે નિયમિત સમય પર દોડતી ટ્રેન પકડવા તમે સમયસર રેલવે સ્ટેશન પર પહોંચી જાઓ છો પરંતુ તે દિવસે જ એ ટ્રેન મોડી આવે છે આવું ઘણી વખત બને છે કે જે પરિસ્થિતિને તમે સાનુકૂળ બનાવવા પ્રયત્ન કરો એ વખતે જ તમારે પ્રતિકૂળતા ઊભી થાય છે ઉપરુક્ત ઉદાહરણો એવા છે કે જેમાં કોઈ ચોક્કસ ઘટના બનશે કે નહીં બને તે એક સમાન હોતું નથી કોઈ ટ્રેન નિર્ધારિત સમયે જ આવે કે મોડી પહોંચે તેની તકો એક સમાન હોતી નથી તમે જ્યારે પ્રતીક્ષા યાદીમાં હોય તેવી ટિકિટ ખરીદો છો ત્યારે ખરેખર તો તમે એક તક ઝડપો છો એવી આશા સાથે કે તમારી મુસાફરી શરૂ કરવાના સમય પહેલાં તમે તમારી બેઠક ચોક્કસ મેળવી શકશો અહીં આપણે કેટલાક એવા પ્રયોગો કરીશું કે જેમાં જે તે ઘટના ઘટવાની તકો એક સમાન હોય પરિણામ મેળવવું તમે એવું નિહાળ્યું હશે કે કોઈ ક્રિકેટ મેચ શરૂ થતા પહેલાં બંને ટીમના કપ્તાનો એક સિક્કા વડે ટોસ ઉછાળે છે કે કોણ પ્રથમ બેટિંગ કરશે જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે છે ત્યારે સંભવિત પરિણામ શું હોઈ શકે અલબત્ત એચ છાપ અથવા ટી કાંટો કલ્પના કરો કે તમે એક ટીમના કપ્તાન છો અને તમારો મિત્ર બીજી ટીમનો કપ્તાન છે તમે ટોસ ઉછાળો છો અને તમારા મિત્રને તે અંગે બોલતા કહો છો શું તમે આ અંગેના પરિણામ પર કાબૂ રાખી શકો છો શું તમારે એચ જોઈતો હોય તો તે મેળવી શકો છો અથવા ટી જોઈતો હોય તો મળે છે ના આ શક્ય નથી આ પ્રકારના પ્રયોગને યાદચ્છિક પસંદગીના પ્રયોગો કહે છે અહીં છાપ અથવા કાંટો એ આપણને મળતી બે શક્યતાઓ છે સમસંભાવી શક્યતાઓ ધારો કે એક સિક્કો અનેક વખત ઉછાળવામાં આવે છે અને કેટલી વખત એચ એટલે કે છાપ અથવા ટી કાંટો મળે છે તે નોંધવામાં આવે છે હવે નીચેનું પરિણામપત્રક જુઓ જેમાં ટોસ ઉછાળવાની સંખ્યા સતત વધતી જાય છે ટોસ ઉછાળવાની સંખ્યા ચિહ્ન એચ માટે એચની સંખ્યા ચિહ્ન ટી માટે સંખ્યા વિદ્યાર્થી મિત્રો આ કોઠો ધ્યાનથી જુઓ અહીં આપણે અવલોકન કરી શકીએ છીએ કે જેમ ટોસ સિક્કો ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ એચ અને ટી મળવાની સંખ્યા વધુ ને વધુ નજીક આવતી જાય છે આ જ ઘટના પાસો ઉછાળવામાં પણ બને છે જેમ પાસો ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ

તક અને સંભાવના વચ્ચે સંબંધ એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ વિચારો શું શક્યતાઓ હોઈ શકે અહીં માત્ર બે જ શક્યતાઓ હોઈ શકે એચ છાપ અને ટી કાંટો બંને પરિણામ મળવાની શક્યતા સમસંભાવી છે એચ મળવાની શક્યતા એ કુલ બે શક્યતાઓ પૈકીની એક શક્યતા છે અર્થાત એક દ્વિતીયાંશ બીજા શબ્દોમાં કહીએ તો એચ મળવાની સંભાવના બરાબર એક દ્વિતીયાંશ તો પછી ટી મળવાની સંભાવના કેટલી હોઈ શકે હવે પાસો ફેંકવાનો પ્રયોગ વિચારો અહીં આપણે ઉપયોગમાં લેવાના પાસાની કુલ છ બાજુઓ પર એકથી છ નંબર લખેલા હોવા જોઈએ અર્થાત દરેક બાજુ પર માત્ર એક જ નંબર અને બધા જ નંબર અલગ અલગ હોવા જોઈએ જો તમે આ પાસો એક વખત ઉછાળો તો શું શક્યતા હોય શકે અહી 1 2 3 4 5 6 મળવાની શક્યતા છે આમ અહી 6 શક્યતાઓ સમાન રીતે એકસરખી બને છે બે મળવાની સંભાવના કેટલી થાય અહી એક શષ્તમાસ બે મળવાની શક્યતાની સંખ્યા સમ સંભાવી કુલ શક્યતાની સંખ્યા શક્યતા ઘટના સ્વરૂપે દરેક પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓનો સમૂહ ઘટનાને સ્વરૂપ આપે છે ઉદાહરણ તરીકે સિક્કો ઉછાળવાના પ્રયોગમાં એચ મળવો એ એક ઘટના છે અને તે જ રીતે ટી મળવો એ પણ એક ઘટના છે પાસો ફેંકવાના પ્રયોગમાં દરેક પ્રયત્નને અંતે મળતી સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ કે છ એ એક ઘટના જ છે શું યુગ્મ સંખ્યા મળવી એ એક ઘટના છે યુગ્મ સંખ્યાઓ બે ચાર અથવા છ હોઈ શકે તેથી યુગ્મ સંખ્યા મળવી એ પણ એક ઘટના જ છે યુગ્મ સંખ્યા પ્રાપ્ત થવાની સંભાવના કેટલી અહીં ત્રણષ્ઠમાસ શક્યતાની સંખ્યા જે ઘટના બનાવે છે કુલ શક્યતાની સંખ્યા ઉદાહરણ ત્રણ એક થેલામાં ચાર લાલ રંગના અને બે પીળા રંગના દડા છે અહીં દરેક દડા રંગ સિવાય અન્ય કોઈ રીતે જુદા પડતા નથી જો થેલામાં જોયા વગર એક દડો યાદ્રચ્છિક રીતે પસંદ કરવામાં આવે એટલે કે બહાર કાઢવામાં આવે છે તો આ દડો લાલ રંગનો જ હોય તેની સંભાવના કેટલી શું તે સંભાવના પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતા વધુ છે કે ઓછી છે ઉકેલ આ ઘટના માટે કુલ ચાર વત્તા બે બરાબર છ શક્યતાઓ છે લાલ રંગનો દડો મળે તેવી શક્યતા ચાર છે તેથી યાદરચિત રીતે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય તેની સંભાવના ચાર છેદમાં છ બરાબર બે છેદમાં ત્રણ થાય એટલે કે બે તૃતીયાંશ થાય આ જ રીતે યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો પીળા રંગનો હોય તેની સંભાવના બરાબર બે છેદમાં છ બરાબર એક છેદમાં ત્રણ થાય એટલે કે એક તૃતીયાંશ થાય આમ પસંદ થયેલ દડો લાલ રંગનો હોય તેની સંભાવના પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતાં વધુ છે વ્યવહારિક જીવનમાં તકો અને સંભાવનાઓ વિદ્યાર્થી મિત્રો જે દિવસે તમારી પાસે રેઇનકોટ ન હોય તે જ દિવસે વરસાદ આવે તેવી તકો વિશે આપણે અગાઉ ચર્ચા કરી તમે આ તકને સંભાવનાના સ્વરૂપમાં શું કહી શકો શું ચોમાસાના દસ દિવસમાંથી માત્ર એક દિવસ જ આવું બને તો તેનો અર્થ એવો થયો કે વરસાદ આવવાની સંભાવના એક દશાંશ છે અને તેથી વરસાદ ન આવવાની સંભાવના દશાંશ છે અહીં આપણે ધારી લઈએ કે જે તે દિવસે વરસાદ આવે કે ન આવે તેની શક્યતા એક સરખી છે આપણા વ્યવહારુ જીવનમાં ઘણા કિસ્સામાં સંભાવનાનો ઉપયોગ થાય છે એક કોઈ એક મોટા સમૂહની લાક્ષણિકતા શોધવા માટે તે જ સમૂહના નાનકડા ભાગની લાક્ષણિકતા શોધવી ઉદાહરણ તરીકે ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ લેવામાં આવે છે આમાં જે લોકો પોતાનો મત આપીને આવ્યા હોય છે તેવા લોકોમાંથી એક સમૂહ બનાવી તેઓનો અભિપ્રાય લેવામાં આવે છે આવું દરેક વિસ્તારના લોકો એટલે કે સમૂહ સાથે કરવામાં આવે છે અને તેના પરથી દરેક ઉમેદવારની જીતવાની તકો વિશે અનુમાન કરાય છે બે ભૂતકાળના વર્ષોની માહિતી પરથી તે વખતના પ્રવાહોનું અવલોકન કરી હવામાન ખાતું હવામાન વિશે આગાહી કરે છે